નમસ્કાર મિત્રો, ફરી એક વાર આપ સૌનું સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલમાં. તો ચલો આપણે શરૂ કરીએ. સો કાલના લેવલ્સમાં જણાવ્યું હતું કે ભાઈ માર્કેટ આગળ ફીલ કરવા આવશે, તો ઓપનિંગ જ ત્યાં આપ્યું. ત્યાં આપીને પછી ટેલિગ્રામ ચેનલમાં બી જણાવ્યું હતું લાઈવ માર્કેટમાં કે સપોર્ટ ઝોન છે. સપોર્ટ ઝોનથી રિટેસ્ટ લઈને ઓલમોસ્ટ 500 પોઈન્ટનો ગેઇન આપ્યો. સવારે આપણે 11:52 કીધું હતું કે આ સપોર્ટ ઝોન છે 39,447 ની આજુબાજુ. ત્યાં જરા સપોર્ટ લીધો, સારો એવો સપોર્ટ લઈને પછી 500 પોઈન્ટનો ગેઇન આપ્યો. ઓલમોસ્ટ 39,970 ની આજુબાજુ, એટલે ઓલમોસ્ટ 500 થી 520 પોઈન્ટ જેવો ગેઇન આપ્યો હતો. તો હવે જોવા જઈએ લેવલ્સ તો આ જ છે. સપોર્ટ ઝોન હવે સારો એવો છે અહીંયા, પ્લસ કાલે હવે માર્કેટ આના ઉપર સસ્ટેન કરે છે આ ઝોન ઉપર. ફર્ધર મૂવ 40,000 40,250 પોસિબલ છે. કારણ કે ઉપર આજે ઝોન છે ત્યાં આગળ લેવલ જોવા જઈએ તો એક રીતે એક્સેટ આપણો જે આજે ઝોન બનાવ્યો છે એ ઓલમોસ્ટ એમાં જ લેવલ આવે છે. અને આ ઝોન સેલિંગ માટે બનાવ્યો છે. આ ઝોન ની ઉપર જો સસ્ટેન કરશે બેંક ને 40,700 ઉપર, તો ઉપર ફર્ધર મૂવ આવશે. બાકી આ સેલિંગ માટેનો ઝોન બનાવ્યો છે. તો લેવલ્સ મે અહીંયા સુધી જ આવે છે 40,590 ની આજુબાજુ. 40,587 ની આજુબાજુ. તો આ છે બેંક નિફ્ટી ના લેવલ્સ. બાકી નિફ્ટી માં જોઈ લઈએ. નિફ્ટીમાં બી કાલે એ જ કીધું હતું કે ભાઈ આ ગેપ ફિલ કરવા આવશે, તો ગેપની આજુબાજુ ઓપનિંગ આપી સપોર્ટ લીધો. સપોર્ટ મતલબ રિટ્રેસ કરીને બાજુ સપોર્ટ લઈને ફર્ધર મૂવ આપ્યો ને ગેપ ફિલ કરી દીધો. ગેપ ફિલ કરી દીધું, આપણે એવું કીધું 1732 ઉપર સસ્ટેન કરશે તો ફર્ધર મૂવ આપશે. બરાબર, તો ફર્ધર મૂવ મતલબ 1742 ઉપર તો સસ્ટેન કર્યું નહીં માર્કેટ, એને ટેસ્ટ બી નહીં કર્યું. હવે કાલે એના ઉપર ઓપનિંગ આપી શકે છે. બીજી એક વસ્તુ, એનું રીઝન શું છે, અહીંયા જે પેટર્ન બનાવી છે એ પેટર્ન આમ જોવા જઈએ તો ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર. આ નેક લાઈન ઉપર જો સસ્ટેન કરી ગયું માર્કેટ કાલે, તો ફર્ધર મૂવ આપશે ને. એનો ટાર્ગેટ નેક લાઈનનો આટલો આવે છે, 17,393 થી 17,400 ને આવે છે. આ જે લેવલ્સ હોય એ જેનો આટલો ટાર્ગેટ હોય છે. બાકી જોવા જઈએ તો કાલે એક સેલિંગ ઓપોર્ચ્યુનિટી બી સારી એવી બની શકે છે. કદાચ માર્કેટ ફરીથી 17,000 ને રિટેસ્ટ કરવા આવી શકે છે. અને એનું રીઝન હું તમને કાલના વિડીયોમાં જણાવીશ કે હું કયા લોજિકથી કહું છું કે કાલે માર્કેટ ફરીથી એકવાર 17,000 ને ટેસ્ટ કરવા આવી શકે છે. તો બાકી આજના દિવસનું આટલું જ હતું મિત્રો. બાકી મળીએ કાલે. બાકી તમને ખબર જ છે ટેલિગ્રામ ચેનલમાં હું લાઈવમાં મૂકતો જ રહું છું બધા. સપોર્ટ ઝોન કીધો તો બેંક નિફ્ટી ત્યાંથી સપોર્ટ લીધો, અહીંયા સપોર્ટ લઈને બાજુ 500 પોઈન્ટનો મૂવ આવ્યો અપસાઈડ. એવી રીતે બધા લેવલ્સ મૂકતો હોઉં છું. તો તમે ના જોડાયા હોય હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં તો તમે જોડાઈ જજો. બાકી મળીએ કાલે નવા લેવલ સાથે. ઓકે મિત્રો, ગુડ નાઇટ, શુભરાત્રી.